વિજય રૂપાણીના રાજીનામા બાદ એક નવા જ ચહેરાની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. તો ભાજપે ચર્ચિત તમામ નામોના સ્થાને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભૂપેન્દ્ર પટેલનું નામ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કેમ પસંદ કર્યું? આ પ્રશ્નનો જવાબ અમે તમને આ વિડીયોમાં આપીશું. પત્રકાર અને રાજકીય વિશ્લેષક ફૈસલ બકીલી જણાવે છે કે કદાચ ગુજરાતમાં ભાજપની સરકાર સામે સત્તા વિરોધી લહેર હોવાના અનુમાનને કારણે પક્ષે એકદમ નવા ચહેરાની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરી છે. કોરોનામાં ગુજરાતની જનતા સરકારના કામથી ખુશ ન હોય તેવું લાગી રહ્યું હતું. તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ ઘણા પ્રશ્નો હતા. ગુજરાતના લોકો ભાજપની સત્તાથી ખુશ નથી તેવો માહોલ સર્જાઈ રહ્યો હતો, જેના કારણે સત્તા વિરોધી લહેરનું નુકસાન ટાળવા માટે મોવડી મંડળે ભૂપેન્દ્રભાઈ પટેલને પસંદ કર્યા છે. રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે જે પાટીદાર નેતાના નામોની ચર્ચા હતી તેમાં શક્ય છે કે કોઈ એકને મૂકવામાં આવે તો બીજા નારાજ થઈ શકે. એ જોખમ અત્યારે લેવાય એવું પાર્ટીને લાગતું નથી, એટલે પાટીદારની લોબીને સંતોષવા માટે પાટીદારને લીધા. નિષ્ણાતોના મતે એવી વ્યક્તિની જરૂર હતી જે અજાત શત્રુ હોય, જેનો પક્ષમાં કોઈ વિરોધ ન કરી શકે. તેથી જ મોટા પાટીદાર ચહેરાઓ જેમ કે નીતિન પટેલ અને પરસોત્તમ રૂપાલાની પસંદગી ન કરાઈ, કારણ કે પક્ષમાં જ તેમના નામને લઈને ઘણો વિરોધ હતો. વધુમાં તેઓ જણાવે છે કે બીજું કારણ એ પણ હોઈ શકે કે ભૂપેન્દ્ર પટેલ મંત્રી નથી, ઉપરથી જે નક્કી થાય એને વિજય રૂપાણી કરતા હતા. એ રીતે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે જ બધું કરે. આ અંગે બીબીસી ગુજરાતી સેવાના એડિટર અંકુર જૈન જણાવે છે કે જ્યારે રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપ કોઈ પટેલ રાજકારણીને મુખ્યમંત્રી બનાવવા માંગતો હતો. ભાજપને આગામી ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે પટેલ સમુદાયના સાથની જરૂર હતી, કારણ કે પાછલા લગભગ 2.5 દાયકાથી આ સમાજનું ભાજપને સમર્થન મળ્યું છે. વર્તમાનમાં જ પાટીદારોએ વિજય રૂપાણી સામે નિવેદનો આપ્યા હતા અને પાટીદાર મુખ્યમંત્રીની માંગ કરી હતી. ફૈસલ બકીલી કહે છે કે રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને પાટીદાર ચહેરાની સાથે કોઈ વિરોધ ન કરી શકે તેવો ચહેરો ભાજપને જોઈતો હતો, જે ભૂપેન્દ્ર પટેલના સ્વરૂપમાં તેમને મળ્યો. ઘનશ્યામ શાહ જણાવે છે કે નરેન્દ્ર મોદીના ગયા પછી અહીંના કોઈ મુખ્યમંત્રીમાં ઇનિશિયેટિવ દેખાયું નહોતું અને આજે પણ નથી, એટલે બધું અનડિસ્ટર્બ્ડ રહે. કશું જ ડિસ્ટર્બ થયા વિના આ ગાડી ચાલે એવી પસંદગી છે અને એક વર્ષની અંદર કોઈ કોન્ફ્લિક્ટ નહીં થાય તેમ મને લાગે છે. ભૂપેન્દ્ર પટેલ એ કોઈ માસ લીડર નથી, પરંતુ ભાજપને આગામી ચૂંટણી સુધી સરકાર ચલાવવા માટે પટેલ ઉપરોક્ત બધા ગુણો ધરાવનાર પટેલ નેતાની જરૂરિયાત હતી. તેથી નરેન્દ્ર મોદી અને અમિત શાહે તેમનું નામ પસંદ કર્યું છે.